અમદાવાદ ગાયનેકોલોજિસ્ટ સોસાયટી દ્વારા નારી સશક્તિકરણના મુદ્દે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નાની બાળકીઓ તેમજ મહિલાઓ જાગૃત થઈ શકે અને ભવિષ્યમાં તેમને કોઈ સમસ્યાઓ ના પડે તેના માટે ખાસ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમ અંતર્ગત એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે થીમ છે તે બેટી વધાવો બેટી પઢાઓ છે અને એક સામાજિક જાગૃતિના ભાગરૂપે આજે અમે એક કાર્યક્રમ રાખ્યો છે સ્ત્રી સશક્તિકરણનો સ્ત્રી જાગૃતિનો એક કાર્યક્રમ છે જેમાં પરિસંવાદ છે અને તે પછી બેટી બચાવોના આંદોલનના એક અભિયાનના ભાગરૂપે અમે એક રેલી સ્વરૂપે અહીં એચકે હોલથી ઇન્દુ ચાચિયાની પ્રતિમા સુધી જવાના છીએ પણ આ કોન્ફરન્સમાં લોકોને વુમેન રિલેટેડ જે ઇશ્યુઝ હોય છે વુમેન રિલેટેડ જે મેડિકલ ઇશ્યુઝ હોય છે જે દીકરીઓને બહેનોને નથી ખબર યા એ લોકોને ખબર લેટથી ખબર પડે છે જેના લીધે એ લોકો એને ક્યોર નથી કરી શકતા એટલે એના માટે હતી જોડે જોડે વુમેન એમ્પાવરમેન્ટ રિલેટેડ હતું કે પોતે દીકરીઓ બહેનો આંટીઓ દાદીઓ પોતાના સેલ્ફને કઈ રીતે સ્કિલ કરી શકે મેન્ટલી કઈ રીતે પ્રિપેર કરી શકે બિકોઝ ઓફ ઓલ ધ સેફ્ટી એન્ડ સિક્યુરિટી હેસલ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ જે આપણને બધાને ખબર છે એટલે આ કોન્ફરન્સના બંને હેતુ હતા અને એ પરથી આપણે જે બહેનોને સશક્ત કરવા માંગીએ છીએ જોડે વેરી ગુડ પોઈન્ટ ઇઝ ઓબ્વિયસલી બધા ભાઈઓ બી ઘણા હતા એટલે ધુ કુડ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે વુમેન રિલેટેડ મેડિકલ ઇસ્યુઝ હોય છે ને એ લોકો બી કારણ કે જ્યારે કોઈ બહેનને મેડિકલ ઇસ્યુઝ થાય છે ત્યારે એના હસબન્ડને એટલો જ સાથ જોઈએ છે જેટલું કે એને ડૉક્ટરો સાથ જોઈએ